ના પ્રાયોજક છે અસલ અમદાવાદી તવાફ રાઈડ નેશનલ હાઈવે નંબર 48 નબીપુર પાસે કવિઠા પાટિયા પાસે ભરૂચ ટેસ્ટમાં બેસ્ટ અસલ અમદાવાદી તવાફ રાઈડ નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો भरूच पंथक में विश्व योग दिवस की उजवणी करवामां आवी गोल्डन ब्रिज कबीरवड सहित विविध स्थानकों खाते योगना कार्यक्रमों योजवामां आव्या तंदुरस्त राष्ट्रना निर्माण माटे योग साथे जोड़वा केंद्रीय आरोग्य मंत्री श्री डॉक्टर मनसुख भाई मांडवियानु आह्वान शक्तिशाली राष्ट्रना निर्माण माटे ज्ञान शक्ति अने योग शक्ति नो समन्वय जरूरी कहूं जिला प्रभारी मंत्री श्री पुणेश भाई मोदी આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની મુખ્ય થીમ યોગ ફોર હ્યુમેનિટી માનવતા માટે યોગ અંકલેશ્વર તાલુકા સેવા સદનના પટાંગણ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ ભરૂચ પંથકમાં પૂર ઝડપે દોડતી એમ્બ્યુલન્સે રાહદારીને અડફેટમાં લીધો એમ્બ્યુલન્સ દ્વારા રાહદારીને અડફેટમાં લેતો સીસીટીવી ફૂટેજ વાયરલ થયો આજે તારીખ 21 જૂનના રોજ સવારે વિશ્વ યોગ દિન નિમિત્તે ભરૂચ પંથકમાં વિવિધ સ્થાનકો પર યોગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પર પણ ઉજવણી કરવામાં આવી હતી સવારના ખુશનુમા વાતાવરણમાં 1000 યોગવીરોએ યોગાસન કર્યા હતા આજે 8મા વિશ્વ યોગ દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચમાં યોગ દિવસની અનોખી રીતે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું યોગની ઉત્પત્તિ ભારતીય સંસ્કૃતિમાંથી થઈ છે લગભગ 5000 વર્ષ પહેલાંથી લોકો યોગા અભ્યાસ કરતા આવ્યા છે જેના ભાગરૂપે ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ ખાતે વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં 1000 યોગવીરો સહભાગી બન્યા હતા આ પ્રસંગે ગુજરાતના વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ જિલ્લા સમાહર્તા ડોક્ટર તુષાર સુમેરા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી ભરૂચ જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલ જિલ્લા વાગરાના ધારાસભ્ય અરુણ સિરાણા નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ સહિત યોગવીરો સાથે યોગાસન કર્યા હતા આજરોજ ઇન્ટરનેશનલ યોગા ડેના દિવસે ભરૂચનું જિલ્લા કક્ષાનું જે યોગા ડે સેલિબ્રેશન છે એ આપણા આઇકોનિક ગોલ્ડન બ્રિજ ખાતે અમે ઉજવી રહ્યા છીએ 1000થી વધારે લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને નીચે નૌકાઓથી પણ 125 લોકો યોગ કરી રહ્યા છે આજે આ આઇકોનિક પ્લેસ નક્કી કરવાનું એક ધ્યેય એ પણ છે કે લોકો આની સાથે જોડાય અને લોકો વધુમાં વધુ આ યોગને પોતાનો જીવનનો હિસ્સો બનાવે આ તકે આપે એ પણ જણાવીએ કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે માય લિવેબલ ભરૂચ જે ઇનિશિયેટિવ ચાલુ થયું છે એના અંતર્ગત હવેથી રોજ સવારે લાઈવ યોગા કોચિંગ આખું વર્ષ વહીવટીતંત્ર દ્વારા ઓનલાઈન આપવામાં આવશે આજે 21મી જૂન વિશ્વ યોગ દિવસ આજે ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે યોગ દિવસની અનોખી ઉજવણી થઈ રહી છે ગોલ્ડન બ્રિજ એ ભરૂચનું ગૌરવ છે અને 140 વર્ષની સર્વિસ બાદ આજે પ્રથમ વખત આ પ્રકારનો એક સુંદર કાર્યક્રમ અહીંયા આગળ યોજાયો છે મોટી સંખ્યામાં અહીંયા આગળ લોકો આ યોગ દિવસ ઉજવવા આવી ગયા છે અને ત્યારે એને ખૂબ સુંદર રીતે શણગારવામાં આવ્યો છે દર 100 મીટરે ટીવી સ્ક્રીન સ્પીકર્સ અને ગોલ્ડન બ્રિજને ટ્રાય કલરના બલૂન્સથી પણ શણગારવામાં આવ્યો છે ત્યારે આજના દિવસની યોગ દિવસની હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું શુભકામનાઓ પાઠવું છું જય ભારત હું વર્ષા મોદી પાછલા 1 વર્ષથી યોગ ફિલ્ડમાં જોડાવેલી છું અને ગુજરાત સ્ટેટ યોગ બોર્ડમાં હું કાર્યરત છું 2 વર્ષથી મારા કોચ છે ભરૂચ ડિસ્ટ્રિક્ટના નિકલ પટેલ અને યોગ કરવાથી જે ફાયદો થાય છે એ હું જ જાણી શકું છું કારણ કે મારું શરીર ખાસું હેલ્ધી હતું પણ હવે થોડું સારું થઈ ગયું છે અને વળે બી છે અને એવું કહેવાય છે કરો યોગ રહો નિરોગ આ મારો સૂત્ર છે દરેક જનતાને ओम सभी को आज हम योग दिवस बहुत ही बढ़िया तरीके से मना रहे हैं जो आज है मानवता के लिए योग इस थीम पर हम लोग योग कर रहे हैं तो हम लोग 2015 से योग दिवस मना रहे हैं और सभी लोगों से यही निवेदन है कि आप योग करिए क्योंकि योग जो हमारे जीवन को जीने की कला सिखाता है और योग जो है मन शरीर और आत्मा को शुद्ध करता है और स्वास्थ्य प्रदान करता है तो हमें सभी को योग रोज करना चाहिए
આ વર્ષે 8મા વિશ્વ યોગ દિવસની ઉજવણી દેશભરમાંથી 75 આઇકોનિક સ્થળોની પસંદગી કરવામાં આવી હતી, જેમાં ગુજરાતમાં પસંદગી પામેલા 4 આઇકોનિક સ્થળોમાં નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરનો પણ સમાવેશ કરાયો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઈ મોદી, કેન્દ્રીય આરોગ્ય વિભાગના સંયુક્ત સચિવ ડોક્ટર પી અશોક બાબુ, વરિષ્ઠ સનદી અધિકારી નેહા ગર્ગ, સંસદસભ્યો મનસુખ વસાવા, ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, નર્મદા સુગર ફેક્ટરી ચેરમેન ઘનશ્યામ પટેલ સહિતના જિલ્લાના વરિષ્ઠ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પોતાના ઉદબોધનમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણ માટે યોગ સાથે જોડાવા આહ્વાન કર્યું હતું. જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીએ ઉદબોધનમાં જણાવ્યું હતું કે શક્તિશાળી રાષ્ટ્રના નિર્માણ માટે જ્ઞાન શક્તિ અને યોગ શક્તિનો સમન્વય જરૂરી છે. આ પ્રસંગે એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે ઈડરના ધારાસભ્ય અને ફિલ્મ કલાકાર હિતુ કનોડિયા, લોકગાયિકા કિંજલ દવે, ગુજરાતી ફિલ્મ કલાકાર મયુર ચૌહાણ, વિશ્વ પ્રસિદ્ધ ગાયક આદિત્ય ગઢવી, ગુજરાતી ફિલ્મ કલાકાર યુક્તિ રાંદેરિયાએ પણ યોગ સાધના કરી હતી. આ પ્રસંગે લોક સાહિત્યને ઉજાગર કરતા ઉપસ્થિત કલાકારોએ ભાગ લેનાર યોગ સાધકોનો ઉત્સાહમાં વધારો કર્યો હતો અને તમામે સરદાર સાહેબના સાનિધ્યમાં યોગ સાધનાનો લહાવો ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં પૂર્વ મંત્રી શબ્દચરણભાઈ તડવી, પૂર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવા, જિલ્લા કલેક્ટર ડી એ શાહ, પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે કેવડિયા, એસઆરપી ગ્રુપના સેનાપતિ એન્ડ્રુસ મેકવાન વગેરે ઉપસ્થિત રહ્યા હતા. યોગ એકતા કા પ્રતીક હૈ, તન ઓર મન કો જોડતા હૈ. સ્ટેચ્યુ ઓફ યુનિટી ભી એકતા કા પ્રતીક હૈ. સરદાર વલ્લભભાઈ પટેલ ને 562 રિયાસત કો એક કરકે એક ભારત કા નિર્માણ કિયા થા. એસે હી સ્થાન પર 8વે વિશ્વ યોગ દિવસ કે અવસર પર બડી સંખ્યામાં સ્ટુડન્ટ, યુવાઓ ઓર સભી લોકોને મિલકે યોગ દિવસ કા સેલિબ્રેશન કિયા. યોગ કા અભ્યાસ હમ હમારા જીવન કા એક હિસ્સા બનાએ. યોગ વેલનેસ કે લિયે એક ઉત્તમ ક્રિયા હૈ. યોગ વ્યક્તિ કો સ્વસ્થ રખતે હૈ. સ્વસ્થ વ્યક્તિ સ્વસ્થ સમાજ કા નિર્માણ કરતી હૈ. સ્વસ્થ સમાજ તંદુરસ્ત રાષ્ટ્ર કા નિર્માણ કરતા હૈ. ઓર તંદુરસ્ત રાષ્ટ્ર હી આગે બઢતા હૈ. ઉસકા સંદેશ આજ યોગ દિવસ કે અવસર પર નહીં કેવલ ભારત મેં લેકિન સારે વિશ્વ મેં જાયે. અંકલેશ્વર તાલુકા સેવા સદનના પટાંગણ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વભરમાં દર વર્ષે 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માનવતા માટે યોગની થીમ પર ઉજવવાનું નક્કી કરાયું છે. ત્યારે અંકલેશ્વર તાલુકા સેવા સદનના પટાંગણ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ અરવિંદ પટેલ, પ્રાંત અધિકારી, મામલતદાર સહિત કર્મચારીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ અને વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સીધું પ્રસારણ નિહાળી યોગમાં જોડાયા હતા. 21 ડિસેમ્બર 2014 રોજ આદરણીય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના અથાગ પ્રયત્નોને કારણે સંયુક્ત રાષ્ટ્રસંઘના 193 જેટલા દેશોની સાથે એક પ્રસ્તાવ મૂકીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો. એના અનુસંધાનમાં આજે દુનિયાના અનેક દેશોની અંદર આ આંતરરાષ્ટ્રીય યોગ પર થઈ રહ્યા છે. આ યોગને કારણે કે અત્યારે છેલ્લા 2 વર્ષથી કોરોનાની જે મહામારી હતી અને મહામારીને અંદર પણ એક બુસ્ટર ડોઝ જેવું આ યોગા દ્વારા લોકો એનો ઉપયોગ કર્યો, તંદુરસ્તી પર સારી રહે. આ રીતે જ્યારે પહેલીવાર આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ પ્રસ્તાવ મૂક્યો અને એ પ્રસ્તાવને 193 દેશોએ સંમતિ આપી, આજે સમગ્ર દુનિયાના દેશોની અંદર આ યોગ થઈ રહ્યા છે. ને ભરૂચનગરના મુખ્ય માર્ગ એવા 5 બત્તીથી મોહમ્મદપુરા રોડ ઉપર આવેલ જૂની ભારતી ટોકીસ પાસેના પેટ્રોલ પંપ નજીક એક રાહદારીને એમ્બ્યુલન્સે અડફેટમાં લેતા રાહદારીને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા.
भरूच पंथक में आवेल जुदा जुदा रस्ताओ पर पूरपाट झड़पे हंकाराती एम्ब्युलेंसों द्वारा नाना मोटा अकस्मातो थई रह्या छे। त्यारे राहदारीओ द्वारा तेमज वाहन चालकों द्वारा एम्ब्युलेंस जेवा वाहनों ने अवरजवर करवा माटे खास जग्या फाड़वी आपवामां आवे छे। तेमज ट्राफिक में पण एम्ब्युलेंस वाहन सरळताथी पसार थई जाय तेवो कॉरिडोर तैयार करी आपवामां आवे छे। परंतु आ बधी सगवड सवलतोनो गैरफायदो एम्ब्युलेंस वाहनना चालको केटलीक वार लेता होय ते बाबत स्पष्ट थई चूकी छे। जेम के તાજેતરમાં જૂની ભારતી ટોકીઝ નજીક આવેલ પેટ્રોલ પંપ પાસેથી પૂરપાટ ઝડપે પસાર થતી એમ્બ્યુલન્સ વાહને એક રાહદારીને અડફેટમાં લીધો હતો। રાહદારીને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા। હવે સમયિક વિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો, તો જોતા રહો સિટી ન્યૂઝ। ટેસ્ટમાં બેસ્ટ સ્વાદ અને ગુણવત્તા સભર વેજ અને નોનવેજ વાનગીઓ આરોગવા પધારો અસલ અમદાવાદી તવા ફ્રાય હોટલ ભરૂચ બાયપાસ વિસ્તારમાં અદ્ભુત લોકચાહના પ્રાપ્ત કર્યા બાદ હવે બીજી શાખા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર નબીપુર પાસે કવિઠા પાટિયા ખાતે ભરૂચ સિટી ઉપરાંત હાઈવે પર અસલ અમદાવાદી તવા ફ્રાય હોટલ જ્યાં લાઈવ કિચનમાં આપને ઉચ્ચ ગુણવત્તા ધરાવતી વેજ અને નોનવેજ વાનગીઓ પ્રાપ્ત થશે। તમામ પ્રકારની ચાઇનીઝ અને મુઘલાઈ વાનગીઓ, તંદૂરી રોટી, ચપાટી, કુલચા આ તમામ વાનગીઓ સાથે મોકટેલના અલગ અલગ ટેસ્ટ, સુમધુર આઈસ્ક્રીમ અને ઠંડા પીણાનું અનેરું આકર્ષણ। તો આજે જ મુલાકાત લો અસલ અમદાવાદી તવા ફ્રાય હોટલ। પાર્સલની સુવિધા ઉપલબ્ધ, ફોનથી પણ ઓર્ડર નોંધવામાં આવશે। રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 નબીપુર પાસે કવિઠા પાટિયા ભરૂચ। અમારી મુખ્ય શાખા બાયપાસ ચોકડી ભરૂચ ખાતે કાર્યરત છે। ભરૂચના ખોડિયાર માતાજીના મંદિર ખાતે હવલકથા તથા માતાજીનું જાગરણ યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। સમસ્ત આહીર સમાજ દ્વારા આયોજિત ભરૂચ નગરના ટાવર પાસે આવેલ જૂની સિવિલ નજીક બિરાજમાન પ્રાચીન અને પ્રસિદ્ધ શ્રી ખોડિયાર માતાજીના મંદિરે તાજેતરમાં હવલકથા તેમજ માતાજીનું જાગરણ રાખવામાં આવ્યું હતું। આ પ્રસંગમાં સમાજની સુખાકારી, આર્થિક વૃદ્ધિ અને સમાજના દરેક વ્યક્તિ દરેક ક્ષેત્રમાં પ્રગતિ સાંધે તેવી માતાજીને પ્રાર્થના કરવામાં આવતી હોય છે અને તે જ હેતુથી આવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે। ભરૂચ જિલ્લા આહીર સમાજ દ્વારા ભરૂચના પ્રાચીન ખોડિયાર માતાજીના મંદિરે યોજાયેલ આ ધાર્મિક કાર્યક્રમમાં રાત્રિના જાગરણના સમયે ભજનની રમઝટ બોલાવાઈ હતી। આ ઉપરાંત કથા અને હવનનો કાર્યક્રમ પણ યોજાયો હતો। તમામ કાર્યક્રમોમાં ભરૂચ જિલ્લાના તેમજ જિલ્લા બહારના આહીર સમાજના તેમજ અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। ગુજરાત ગેસના સીએનજી પંપ પર અપાતા જાડા ગેસ અંગે તેથી રિક્ષા ચાલકોને થતા નુકસાન અંગે રિક્ષા એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। ભરૂચ ખાતે સીએનજી પંપો દ્વારા જાડો ગેસ આપવામાં આવતો હોવાની ફરિયાદ રિક્ષા ચાલકો દ્વારા કલેક્ટરને કરવામાં આવી હતી। એસોસિએશન દ્વારા ગુજરાત ગેસ સંચાલિત સીએનજી ઉપર ઉઘાડી લૂંટ ચાલતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને આ અંગે ભરૂચના કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। ભરૂચમાં તેમજ જિલ્લામાં ગુજરાત ગેસ કંપનીના સીએનજી પંપો પર થોડા થોડા દિવસમાં સમય અંતરે મેન્ટેનન્સના નામે સીએનજી ગેસ સ્ટેશનો પર જાડો ગેસ મળશે તેવા બોર્ડ મારવામાં આવે છે। કેટલાય દિવસો સુધી આ બોર્ડ તેમના તેમ રહે છે। આ અંગે રિક્ષા એસોસિએશન દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે સરકારી માપદંડ અનુસાર સીએનજી ગેસ આપવામાં આવતો નથી, તેથી ભરૂચ જિલ્લાના ગરીબ એવા ઓટો રિક્ષા ચાલકો પર આર્થિક બોજો વધી રહ્યો છે। રજૂઆતમાં એવો આક્ષેપ કરાયો છે કે ગુજરાત ગેસ સંચાલિત સીએનજી પંપ ઉપર જાડો ગેસ મળી રહ્યો છે। આ બાબતે યોગ્ય તપાસની માંગણી રિક્ષા એસોસિએશન દ્વારા કરવામાં આવી છે। આ સાથે મેન્ટેનન્સના નામે ઉઘાડી લૂંટ ચલાવાતી હોવાથી ઉગ્ર આંદોલન કરવા અંગેની ચીમકી રિક્ષા એસોસિએશનના પ્રમુખે આપી હતી। 83 રૂપિયા ગેસનો ભાવ હોવા છતાં રિક્ષા ચાલકો આજે રિક્ષામાં ગેસ પુરાવે છે, એની જગ્યા આજે 412 રૂપિયાનું ગેસ પુરાવે છે। આ મીડિયાના માધ્યમથી હું બતાવવા માગું છું, આ રિક્ષા ચાલકનું છે, 412 રૂપિયાનું ગેસ છે। હવે 4 કિલોની ટાંકીમાં 5.5 કિલો ગેસ કેવી રીતે જશે? આ જિમ્મેદારી ગુજરાત સરકાર લે કે ટાંકી ફાટી જશે એની જિમ્મેદારી કોની? આ જાળા નામ ઉપરથી રોલ લોકો જોડે રૂપિયા વેઠવામાં આવે છે, આ તાત્કાલિક બંધ કરવામાં આવે એવી અમારી કલેક્ટર સાહેબને રજૂઆત છે। આ ગુજરાત ગેસ આખા ગુજરાતમાં કોઈ જગ્યા જાડું ગેસ નથી, સિર્ફ ભરૂચમાં, અને ગુજરાત ગેસ ઉપર કેમ? એનો નિકાલ લાવે અને કાયદેસરની કાર્યવાહી ગુજરાત ગેસ ઉપર કરવામાં આવે એવી અમારી રિક્ષા ચાલકોની અને ખાસ કરીને ભરૂચના જે ભારત ઓટો રિક્ષા એસોસિએશન એનો ખંડન કરે છે કે આ ગુજરાત ગેસ જાળાના નામ ઉપર લોકોથી પૈસા વેઠે છે એ બંધ કરવામાં આવે, કેમ કે આ ગુજરાત ગેસવાળો
तारीख भी आपी दे जाड़ो थवानी अने पातळो थवानी भी तारीख आपे छे तो एमने खबर पड़ जाए कि त्यार सुधी अमारे पैसा वेठवाना छे ने त्यार सुधी पैसा नहीं वेठवो एटले अमे कलेक्टरशी ने आयोजन पत्र आपीने अमारी मांग छे कि तात्कालिक आ बंद करवामां आवे अने रिक्षा चालकोने राहत मळे एवी अमारी अपेक्षा छे। जय हिंद जय भारत। भरूचनी नारायण विद्यालय तथा भरूच नगरपालिकाना संयुक्त उपक्रमे विश्वयोग दिननी उजवणी मातरिया तळाव खाते करवामां आवी हती। શાળાના શિક્ષિકાબેન શીલાબેન કરોકરે યોગાસનોની વિવિધ મુદ્રાઓ દ્વારા બાળકોને યોગનું નિર્દેશન કરાવ્યું હતું, એટલે મન શરીર અને આત્માના સંકલન અને શ્રેષ્ઠત્વ સાકાર કરવાની સંભાવના યોગ દ્વારા મનની શક્તિના અદ્ભુત વિકાસ સાથે તનમાં સ્ફૂર્તિનો સંચાર કેવી રીતે શક્ય બને તે અંગેનો સચોટ માર્ગદર્શન બાળકોને આપી ભારતની પુરાતન સંસ્કૃતિની ધરોહરની માહિતી આપી હતી। આ કાર્યક્રમમાં માલનભાઈ પટેલ શાળાના ડાયરેક્ટર ડૉક્ટર ભગુભાઈ પ્રજાપતિ તથા ભરૂચ નગરપાલિકાના મહાનુભાવોના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમનું સમગ્ર સંચાલન શાળાના શિક્ષક ચિમનભાઈ પરમાર તથા શૈલેન્દ્રસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર તાલુકાના માંડવા ગામ પાસે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા 11,000 વૃક્ષના વાવેતર સાથે યોગ દિવસની ઉજવણી કરાઈ હતી। અંકલેશ્વરના માંડવા ગામ પાસે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા વિશ્વ યોગ દિવસ નિમિત્તે 11,000 વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। હાઈવે ઓથોરિટી દ્વારા હાઈવે પર 40,000 વૃક્ષોના વાવેતરનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે। આ પ્રસંગે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટર સુરતસિંહના વરદ હસ્તે વૃક્ષારોપણનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ ડાયરેક્ટર રાહુલ જલન, વિવેકસિંહ, દિગ્વિજય પ્રતાપસિંહ, રાજુભાઈ, દિલીપસિંહ, જસવંતસિંહ તેમજ પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમભાઈ પટેલ, હરેશભાઈ પરમાર અને અન્ય સભ્યો હાજર રહ્યા હતા। 15,000 પેડ લગાને કા ઓર આને વાલે મહિને કે અંદર લગભગ 40,000 પેડ હમારે RRW કે અંદર લગાને કા હમને પ્લાન કિયા હુઆ હૈ। આજ ઉસકી શરૂઆત કી હૈ હમને ઓર શરૂઆત કરને કે પીછે કા મકસદ યહી હૈ કે યોગ કો મેં જોડના ચાહતા હું। એક તરહ સે યોગ કા મતલબ હી હોતા હૈ જુડાવ, પ્રકૃતિ સે જુડાવ, હમારે અપને સે જુડાવ। તો બેસિકલી હમારા ઓર પ્લાન્ટ્સ કા જો રોલ હૈ વો એક દૂસરે કે પૂરક હૈ। યદિ પ્લાન્ટ્સ નહીં હૈ તો હમ નહીં હૈ, હમારા સર્વાઈવલ પ્લાન્ટ્સ કે ઉપર હી ડિપેન્ડ કરતા હૈ। જૈસા કે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જવાહરબાગ ખાતે વિશ્વયોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નગરપાલિકાના પ્રમુખ સહિત કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જવાહરબાગ ખાતે વિશ્વયોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વિશ્વભરમાં દર વર્ષે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માનવતા માટે યોગની થીમ પર ઉજવવાનું નક્કી કરાયું છે, ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના જવાહરબાગ ખાતે વિશ્વયોગ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં પાલિકાના પ્રમુખ વિનય વસાવા, ચીફ ઓફિસર કેશવભાઈ કોલડિયા, પાલિકાના સભ્યો સહિત કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 27 સપ્ટેમ્બર 2014 રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા જે 69મી સભા પુરાવી હતી, જેમાં વિશ્વ આ યોગ દિવસની કરવા માટેની એમને પ્રસ્તાવ મૂક્યો હતો, જેને 11 ડિસેમ્બર 2014 રોજ સર્વસંમતિથી 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરી, ત્યારથી આપણે સૌ 21 જૂનના દિવસે યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરીએ છીએ। મિત્રો, આ યોગ આપણા પ્રાચીન ભારતની સંસ્કૃતિ છે, જેને આપણા દેશના વડાપ્રધાને વિશ્વ સુધી અને પહોંચાડ્યું છે। યોગ કરવાથી આપણું શરીર અને મન સ્વસ્થ રહે છે, જેથી આપણે આ યોગને આપણા જીવનની એક ભાગ બનાવી રોજ અને યોગ કરી આપણે સ્વસ્થ રહીએ। નીરવ મેમોરિયલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા નગરપાલિકાની 9 પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નોટબુક અને ધોરણ 1માં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે વિતરણ કરાયું હતું। નીરવ મેમોરિયલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા વિશ્વયોગ દિવસ અંતર્ગત જવાહરબાગ ખાતે નગરપાલિકા સંચાલિત 9 જેટલી પ્રાથમિક શાળાના 1400 જેટલા વિદ્યાર્થીઓને નોટબુક તેમજ ડાયરા અને ધોરણ 1ના પ્રવેશ કરતા વિદ્યાર્થીઓને 250 જેટલી સ્કૂલ બેગના વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં
धारासभ्य ઈશ્વરજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે 4500 ડાયરા 2800 નોટબુક અને 250 જેટલી સ્કૂલ બેગનું ઉપસ્થિત શાળાના આચાર્યોને વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાલિકાના પ્રમુખ વિનય વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખ નીરવ મેમોરિયલ ટ્રસ્ટના સંદીપ પટેલ, નગર શિક્ષણ સમિતિના ચેરમેન કિંજલબેન ચૌહાણ, ગણેશ અગ્રવાલ, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનો અને પાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। નીરવ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા બહુભાઈ પટેલના હસ્તે આમ તો દર વર્ષે નગરપાલિકાની શાળાઓની અંદર ડાયડા 4500 જેટલા, નોટબુક 2800 અને 150 જેટલા સ્કૂલ બેગ ભાઉભાઈ પટેલ અને ગણેશભાઈ અગ્રવાલ દ્વારા આપવામાં આવે છે। આવા ગરીબ બાળકોને એક સહાયભૂત રૂપે જે પ્રકારે કામગીરી કરતા હોય ત્યારે હજી પણ સેવાના ભાવથી જે કામ કરી જાય ત્યારે એ બંને મિત્રોને પણ ખૂબ અભિનંદન પાઠવું છું। ગરીબ જરૂરિયાતમંદ લોકોને આ ડાયરા ચોપડાનો અને દફતરનો લાભ મળી રહ્યો છે ત્યારે એ લોકો પણ સારી રીતે પોતે શિક્ષણ પ્રાપ્ત કરે, સારી નોકરી પ્રાપ્ત કરે એવી એમને પણ શુભેચ્છા પાઠવું છું। અંકલેશ્વરના ભરૂચી નાકા પાસેના સર્કલ પર બિરસા મુંડાની પ્રતિમાને પ્રસ્થાપિત કરવા અને સ્ટેશન પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના સ્થળનું રિનોવેશનના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ભરૂચી નાકા પાસે સર્કલ પર બિરસા મુંડાની પ્રતિમાને પ્રસ્થાપિત કરવા અને રેલવે સ્ટેશન પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સ્થળના રિનોવેશન માટે રૂપિયા 9 લાખની ફાળવણી કરવામાં આવી છે। ત્યારે વિશ્વયોગ દિને ભરૂચી નાકા પાસેના સર્કલ ઉપર બિરસા મુંડાની પ્રતિમાને પ્રસ્થાપિત કરવા અને ડોક્ટર બાબા સાહેબ પ્રતિમાના સ્થળના રિનોવેશનના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિનય વસાવા, કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદ પટેલ, એડવોકેટ પ્રેમચંદ સોલંકી, દિનેશ રોહિત, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત પાલિકાના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। નગરપાલિકા દ્વારા 9 લાખના ખર્ચે બિરસા મુંડાજીની પ્રતિમા અને બાબા સાહેબ આંબેડકરજીના સ્ટેચ્યુનું પ્લેટફોર્મ અને રિનોવેશનના 9 લાખના ખર્ચે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ગુજરાત સરકારે પણ બિરસા મુંડાજીની યાદમાં રાતીપલા ખાતે બિરસા મુંડા યુનિવર્સિટીની સ્થાપના કરી છે 2014માં, એની શરૂઆત પણ મિત્રો થઈ છે। ત્યારે બિરસા મુંડાજી જે સ્વતંત્ર સંગ્રામ હતા, ક્રાંતિવીર હતા, એમનામાંથી પણ આપણે કંઈક શીખીએ અને જે રીતે દેશ માટે જેમણે પોતાનું બલિદાન આપ્યું છે એ બલિદાન એરે ન જાય એના માટે આપણે બધા લોકો સાથે રહીને જે રીતે સ્વતંત્ર સેનાનીઓએ કામ કર્યું છે એમાં આપણે પણ સૂર પુરાવીએ અને આપણી આઝાદી કાયમ તકે એના માટેના પ્રયત્ન કરીએ। નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ યોગનો અભ્યાસ કર્યો હતો। વિશ્વ યોગ દિવસે રાજપીપળા સ્પોર્ટ્સ સંકુલમાં નવદુર્ગા સ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષકોએ યોગ કર્યા હતા। સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ભારતીય સંસ્કૃતિની ઉત્તમ દેન એવી યોગ વિદ્યાને વૈશ્વિક વિરાસતમાં સામેલ કરી છે, જે અન્વયે દર વર્ષે તારીખ 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે। ભારત સરકારે યોગ વિદ્યાની મૂળભૂમિ એવા ભારતમાં આ સંદર્ભે 21 જૂનના દિવસે વિરાટ અને વિસ્તૃત રીતે દરેક ગામમાં, દરેક શહેરમાં યોગને લાગતા વિવિધ કાર્યક્રમોનું વિશાળ પાયે આયોજન થાય છે। આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે। આ વર્ષે 8મા વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે રાજપીપળા નવદુર્ગા સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા રાજપીપળાના ધાબા ગ્રાઉન્ડ ખાતેના સ્પોર્ટ સંકુલમાં 800 જેટલા વિદ્યાર્થી અને શિક્ષકો દ્વારા યોગ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં સ્કૂલના આચાર્ય રીનાબેન પંડ્યા સહિત શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા। આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે જંબુસર ખાતે તાલુકા કક્ષાની સરસ્વતી વિદ્યાલયમાં ઉજવણી કરવામાં આવી હતી। ચાલુ સાલે 8મા વિશ્વ યોગ દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત જંબુસર ખાતે પણ વિશ્વ યોગ દિન નિમિત્તે તાલુકા કક્ષાનો સરસ્વતી વિદ્યાલય ખાતે પ્રાંત અધિકારી AK કલસરિયાની ઉપસ્થિતિમાં, જ્યારે યોગ દિન નિમિત્તે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વિડીયો દર્શન દ્વારા લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું। યોગ આધ્યાત્મિક કેન્દ્રમાં દેખાતી હતી, આજે વિશ્વના ખૂણે ખૂણે દેખાય છે। યોગ એક વૈશ્વિક પર્વ બની ગયું છે। જંબુસર ખાતે યોગ દિનની ઉજવણીમાં યોગ કોચ
અર્ચિતા પુરાણી દ્વારા આસન અને પ્રાણાયામ કરાવાયા હતા. યોગ દિનની ઉજવણીમાં મામલતદાર એજે વસાવા વિવિધ શાળાના શિક્ષકો, બાળકો સહિત અગ્રણીઓ અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભરૂચ તાલુકાના અને પ્રસિદ્ધ યાત્રાધામ એવા કબીરવડ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચમાં કબીરવડ ખાતે તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. ભરૂચ મામલતદારના અધ્યક્ષપદે મંગલેશ્વરમાં યોગ દિવસની ઉજવણી કરાઈ. વિશ્વભરમાં દર વર્ષે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી અંગે ખાસ યોગના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જે મુજબ ભરૂચ જિલ્લામાં ભરૂચ તાલુકા કક્ષાનો કાર્યક્રમ કબીરવડમાં ભારદ્વાજ આશ્રમ સેવા ટ્રસ્ટ મંગલેશ્વર ખાતે ભરૂચ મામલતદાર રોશની પટેલના અધ્યક્ષપદે આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના મૈસૂર ખાતેથી જીવંત પ્રસારણમાં જણાવ્યું હતું કે યોગથી તણાવ ઘટે છે અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે, તેમજ રોજિંદા જીવનમાં યોગ અપનાવવા પણ જણાવ્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના યોગ અંગેના જીવંત પ્રસારણને પણ લોકોએ નિહાળ્યું હતું. આ પ્રસંગે યોગ પ્રશિક્ષકની ટીમ દ્વારા વિવિધ યોગાસનો કરાવીને તેની મહત્તા સમજાવવામાં આવી હતી. યોગ અંગેના સંકલ્પ લેવડાવી લોકોને નિયમિત રીતે યોગાસનો કરવા પ્રોત્સાહિત કરાયા હતા. આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલ તથા નાયબ મામલતદાર ભગુભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નર્મદા હાઈસ્કૂલ, નિકોરા હાઈસ્કૂલ, મંગલેશ્વર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ યોગ નિર્દેશનમાં જોડાયા હતા. શ્રી વમણનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અંકલેશ્વર ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે વિશ્વ યોગ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ યોગ કર્યા હતા. ઇન્ચાર્જ આચાર્ય ડૉક્ટર કે એસ ચાવડાએ યોગ વિશે સમજૂતી આપતા કહ્યું હતું કે યોગ ભગાવે રોગ. નિયમિત યોગ કરવાથી ઘણી બધી શારીરિક અને માનસિક સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. યોગ શિક્ષક નીરવ પટેલે વિવિધ યોગાસનો અને પ્રાણાયામોની વિવિધ મુદ્રાઓ દર્શાવી હતી. યોગાસન, પ્રાણાયામ, શારીરિક કસરતો અને ધ્યાન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના સજોદ ગામ ઉકાઈ નહેર પાસે મૂકેલી 5 મોટરની થયેલી ચોરીમાં તાલુકા પોલીસે 5 શખ્સોની અટકાયત કરી ચોરીની મોટર રિકવર કરી તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વરના સજોદ ગામે રહેતા ચંદ્રસિંહ ચૌહાણનું ઉકાઈ જમણા કાંઠાની નહેર નજીક ખેતર આવેલું છે. જેઓએ કેનાલ ઉપર મોનોબ્લોક મોટર પિયત માટે મૂકી હતી. તેમની નજીક શૈલેન્દ્રસિંહ ચૌહાણ, કમલેશ પટેલ, પરેશ જોશી, નૈનેશ પટેલ અને પંકજભાઈ પટેલે પણ કુલ 7 જેટલી મોટરો ત્યાં ખેડૂતોએ મૂકી હતી. પિયતનું પાણી લઈ રહ્યા હતા. દરમિયાન રાત્રિના અરસામાં લાઇટ બંધ થતાં તેઓ મોટર જોવા ગયા હતા, જ્યાં મોટર ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. આજુબાજુ જોતા 7 પૈકી 5 મોટરની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું, જે અંગે તમામ ખેડૂતોને જાણ થતાં તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને આ અંગે સ્થળ તપાસ કરાવી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ 65,000 રૂપિયાની કિંમતની 5 મોટરની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. આ દરમિયાન પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ચોરીનું પગેરું શોધી કાઢવા માટે સંડોવાયેલા નવાદીવા ગામના કમલેશ છના વસાવા, રાજુ ઠાકોર વસાવા, રાહુલ મંગા વસાવા અને હાસોટના મોઠિયા ગામના કિશનભાઈ પટેલ તેમજ અંકલેશ્વર કાપોદ્રા ગામના ગ્રીન સિટી ખાતે રહેતા ઇમરાન ઇકબાલ ચૌધરીની ધરપકડ કરી હતી. તેમની પાસેથી ચોરીની મોટર પણ રિકવર કરી હતી. આમોદનગરમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 64 ઉપર આજે ખુલ્લી ગટરમાં ગાય ખાબકતા લોકોમાં હાઈવે ઓથોરિટી સામે રોષ જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે હાઈવે ઓથોરિટીએ સુરતની એજન્સીને 2017માં 13.40 કરોડના ખર્ચે આમોદ નાહિયેર તેમજ સુડીસમની સેક્શનનું કામ આપવામાં આવ્યું હતું, જેમાં રોડ સેફટીને લગતા નિયમોનું પાલન કરાવવાનું હતું. પરંતુ એજન્સી તેમજ માર્ગ અને મકાન વિભાગ ભરૂચની મિલીભગતથી માત્ર કાગળ ઉપર 13.40 કરોડનો ખર્ચ બતાવવામાં આવ્યો હતો, જેમાં હાઈવેની બાજુમાં બનાવવામાં આવેલી ગટરો અત્યંત તકલાદી બનાવવામાં આવી હતી. જે ગટર ભારદારી વાહનોને કારણે અનેક વખત તૂટી ગઈ હોવાથી હાઈવે ઓથોરિટીના ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતની ચાડી ખાઈ રહી છે, તેમજ રોડ સેફટી અંગેના કોઈ નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું, તેમજ રિફ્લેક્ટ લાઇટ કે અન્ય કોઈ કામગીરી નહીં કરવાથી વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે, જેનો ભોગ નિર્દોષ વાહન ચાલકો પણ બની રહ્યા છે. હાઈવે ઓથોરિટીની ગંભીર ભૂલને કારણે ગટરમાં પડેલી ગાયને ભારે જેમત બાદ પશુપાલકોએ બહાર કાઢી હતી. ત્યારે શું હાઈવે ઓથોરિટી આવી તકલાદી બનેલી ગટરો ફરીથી રિપેર કરાવશે કે પછી કોઈ ગંભીર અકસ્માતની રાહ જુએ છે?
તે આમોદનગરમાં ચર્ચાનો પ્રશ્ન બન્યો છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ પંથકમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. ગોલ્ડન બ્રિજ, કબીરવડ સહિત વિવિધ સ્થાનકો ખાતે યોગના કાર્યક્રમો યોજવામાં આવ્યા. તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણ માટે યોગ સાથે જોડાવા કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાનું આહ્વાન. શક્તિશાળી રાષ્ટ્રના નિર્માણ માટે જ્ઞાન શક્તિ અને યોગ શક્તિનો સમન્વય જરૂરી, કહ્યું જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીએ. આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની મુખ્ય થીમ યોગ ફોર હ્યુમેનિટી, માનવતા માટે યોગ. અંકલેશ્વર તાલુકા સેવા સદનના પટાંગણ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ. ભરૂચ પંથકમાં પૂર ઝડપે દોડતી એમ્બ્યુલન્સે રાહદારીને અડફેટમાં લીધો. એમ્બ્યુલન્સ દ્વારા રાહદારીને અડફેટમાં લેતો સીસીટીવી ફૂટેજ વાયરલ થયો. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર. સિટી ન્યૂઝના પ્રાયોજક છે અસલ અમદાવાદી તવાફરાઈ. નેશનલ હાઈવે નંબર 48 નબીપુર પાસે કવિઠા પાટિયા પાસે ભરૂચ. ટેસ્ટમાં બેસ્ટ અસલ અમદાવાદી તવાફરાઈ. Thank you.